नमस्कार विद्यार्थी मित्रों, धोरण बे विषय गणित गम्मत एमां प्रकरण नंबर 15 केटली चोटलीओ छे एमां आगळ आपणे चित्र परथी प्रश्नोना जवाब शीखी गया छीए। तो जुओ, अहींया तमने आगळ प्रश्न नंबर 5 आपेलो छे। शुं कहे छे प्रश्न नंबर 5 मां? तो कोण केटली रोटली खाय, बराबर छे? कोण केटली रोटली खाय? तमारा क्लास में तमारा मित्रों हसे, तमारा घरे मम्मी हसे, पप्पा हसे, बराबर छे? तो बधानो ज खोराक अलग अलग होय छे, बराबर छे? कोक ओछी रोटली खातू होय छे तो पप्पाए एमने वधारे रोटली खावा माटे जोईए छे, बराबर छे? तमारा मित्रोमां पण एवुं हशे, तमारा मित्रो तमारा करता वधारे पण रोटली खाता हशे अने ओछी पण खाता हशे, बराबर छे? तो अहींया जुओ, तमने धोरण बेना क्लासमां बाळको केटली रोटली खाय छे तेनी माहिती नीचे मुजब छे। एटले के जुओ, तमने अहींया चित्र बतावामां आव्या छे, एमां एक रोटली खानारनी संख्या बे विद्यार्थीओनी छे। कया कया? तो के प्रियंक अने पुनीत। जुओ, तमे चित्रमां जोई शको छो। त्यार पछी बे रोटली केटला विद्यार्थीओ खाय छे? तो के ત્રણ। कया कया? त्યાર પછી બે રોટલી ખાનારા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો કે 3, પાર્થ, પાવન અને પિયુષ। 3 રોટલી ખાનારા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો કે 2, જિગીશા અને જાનવી। ત્યાર પછી 4 રોટલી કેટલા વિદ્યાર્થીઓ ખાય છે? તો કે 2, વૈભવી અને વૈદેહી। ત્યાર પછી 5 રોટલી કેટલા વિદ્યાર્થીઓ ખાય છે? તો કે 3, પુલકિત, પવન અને શિમોલી। ત્યાર પછી 6 રોટલી ખાનાર વિદ્યાર્થીઓની સંખ્યા બીજા ધોરણના ક્લાસ પ્રમાણે એક જ વિદ્યાર્થીઓ છે જે 6 રોટલી ખાય છે, શું નામ છે એનું? દેવ, બરાબર છે? હવે આના આધારે આપણે શું કરવાનું છે? તો કે પ્રશ્નોના જવાબ જોવાના છે। તો પહેલા નંબરનો પ્રશ્ન શું પૂછ્યો છે તમને? તો કે પુલકિત, પવન અને સિમોલી કેટલી રોટલીઓ ખાય છે? સાચું કરો, પુલકિત, પવન અને સિમોલી કેટલી રોટલીઓ ખાય છે? સાચું કરો। નીચે 4 ઓપ્શન આપ્યા છે, 1 પછી છે 2, 3 અને 5। ચલો, પુલકિત, પવન અને સિમોલી કેટલી રોટલીઓ ખાય છે? તો જુઓ, 5। તો અહીંયા આપણે 5-વાળા બોક્સમાં શું કરીશું? સાચાની નિશાની કરીશું। ત્યાર પછી બીજા નંબરનો છે, એક રોટલી ખાતા બાળકોની સંખ્યા લખો। એક રોટલી ખાતા બાળકોની સંખ્યા ખાલી જગ્યા છે, તો એક રોટલી કેટલા વિદ્યાર્થીઓ ખાય છે? તો કે 2। તો અહીંયા 2 લખવાના છે, સંખ્યા પૂછી છે એટલે। ચલો, ત્યાર પછી તમે કેટલી રોટલી ખાઓ છો એવું પૂછ્યું છે। જો તમે કેટલી રોટલી ખાઓ છો? એ તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે, અને પાછળ એવું પૂછ્યું છે કે તમારા ભાઈ કે બહેનથી વધારે કે ઓછી બરાબર છે? તો
ઓછી ખાતા હોય તો અહીંયા ઓછી લખવાનું છે, વધારે ખાતા હોય તો વધારે લખવાનું છે, કેટલી રોટલી ખાઓ છો એ પણ અહીંયા લખવાનું છે, ચાર ખાતા હોય તો ચાર લખવાનું છે, તમારા ભાઈ બહેનથી ઓછી ખાતા હોય તો અહીંયા ઓછી લખવાનું છે, વધારે ખાતા હોય તો વધારે લખવાનું છે, અહીંયા તમારા પ્રમાણે લખવાનું છે. સૌથી ઓછી રોટલી પ્રિયંક અને પુનિત ખાય છે, સાચું કે ખોટું? સૌથી ઓછી રોટલી, સૌથી ઓછી રોટલી પ્રિયંક અને સાચું કે ખોટું? તો શું આવશે? પ્રિયંક અને પુનિત એક જ રોટલી ખાય છે, એટલે કે સાચું, બરાબર છે. ત્યાર પછી પાંચમા નંબરનો પ્રશ્ન છે, બે રોટલી ખાતા બાળકોની સંખ્યા સૌથી વધારે છે. બે રોટલી ખાતા બાળકોની સંખ્યા સૌથી વધારે છે, સાચું કે ખોટું? તો કે ખોટું, કેમ કે જુઓ બે રોટલી ખાતા બાળકોની સંખ્યા પણ ત્રણ છે અને પાંચ રોટલી ખાતા બાળકોની સંખ્યા પણ ત્રણ છે, એટલે શું આવશે? ખોટું આવશે. છઠ્ઠા નંબરનું છે, સૌથી વધારે રોટલી કોણ ખાય છે? કેટલી? સૌથી વધારે રોટલી કોણ ખાય છે? જુઓ ચિત્રમાં કેટલી? તો દેવ. કેટલી ખાય છે? દેવ સૌથી વધારે ખાય છે, છ રોટલીઓ. કેટલી? છ રોટલીઓ ખાય છે, બરાબર છે. આવી રીતે તમને પૂછાય, માહિતી આપી હોય અને એના પરથી પ્રશ્નોના જવાબ પૂછાય તો તમને આવડવું જોઈએ, બરાબર છે. ત્યાર પછી મને ગમે, જો આપણે અહીંયા જોયું ને કોણ કેટલી રોટલી ખાય, એવી જ રીતે પ્રશ્ન નંબર છ આપ્યો છે, મને ગમે. ચલો એ જોઈએ. પ્રશ્ન નંબર છ, મને ગમે. જો એમાં તમને અહીંયા એક ચાર્ટ આપ્યો છે, વસ્તુ આપી છે અને અહીંયા આપી છે બાળકોની સંખ્યા. ચલો કઈ કઈ વસ્તુઓ આપી છે? તો કે ચોકલેટ, ચોકલેટ છે, પછી છે આઈસ્ક્રીમ, પછી છે કેક, પછી છે મિલ્કશેક, પછી છે ફ્રૂટ જ્યુસ, પછી છે છાસ. તો ચલો કેટલા બાળકો ખાય છે એ અહીંયા લખવાનું છે, બાળકોની સંખ્યા. તો જુઓ, ચોકલેટ 47 બાળકો શું કરે છે? તો કે ભાવે છે 47 બાળકોને, ભાવતી વસ્તુઓની યાદી આપી છે. 47 બાળકોને ચોકલેટ ભાવે છે, 50 બાળકોને કેક ભાવે, આઈસ્ક્રીમ ભાવે છે, 40 બાળકોને કેક ભાવે છે, 35 બાળકોને શું ભાવે છે? મિલ્કશેક, 28 બાળકોને ફ્રૂટ જ્યુસ ભાવે છે અને 25 બાળકોને છાસ ભાવે છે. આવો એક ચાર્ટ અહીંયા આપેલો છે, એના આધારે શું કરવાનું છે આપણે? તો કે પ્રશ્નોના જવાબની ચર્ચા કરવાના છીએ. તો પહેલા નંબરમાં શું કહે છે જુઓ, પહેલો પ્રશ્ન આપ્યો છે, ચોકલેટ કેટલા બાળકોને ભાવે છે? ચોકલેટ કેટલા બાળકોને ભાવે છે? તો ચોકલેટ કેટલા બાળકોને ભાવે છે? તો ચાર્ટમાં જુઓ, ચોકલેટ 47 બાળકોને ભાવે છે, એટલે અહીંયા લખીશું 47. બીજા નંબરનું છે, કઈ વસ્તુની પસંદગી 47 બાળકોએ કરી છે?
कई वस्तुनी पसंदगी 47 बाड़कोए करी छे। चलो 47 बाड़कोए कई वस्तुनी पसंदगी करी छे के मने आ वस्तु भावे छे, तो के 47 बाड़कोए चॉकलेट नी पसंदगी करी छे, एटले अहींया लखीशुं चॉकलेट, बराबर छे। त्यार पछी त्रीजा नंबरनो प्रश्न छे, शुं कहे छे जुओ, केक 40 બાળકોને ભાવે છે, સાચું કે ખોટું? કેક 40 બાળકોને ભાવે છે, સાચું કે ખોટું? તો અહીંયા તમારે જોવાનું છે કે કેક કેટલા બાળકોને ભાવે છે, તો કે 40, સાચું છે, તો અહીંયા આવશે સાચું, બરાબર છે। ચોથા નંબરનું છે, ફ્રૂટ જ્યુસ અને મિલ્કશેકમાંથી વધારે બાળકોને શું ભાવે છે? ફ્રૂટ જ્યુસ અને મિલ્કશેકમાંથી વધારે બાળકોને શું ભાવે છે? તો ફ્રૂટ જ્યુસ અને મિલ્કશેક, તો જો ફ્રૂટ જ્યુસ 28 બાળકોને ભાવે છે અને મિલ્કશેક 35 બાળકોને ભાવે છે, તો આ બંનેમાંથી વધારે શું ભાવે છે બાળકોને? તો કે મિલ્કશેક, બરાબર છે। મિલ્કશેકની પસંદગી વધારે બાળકોએ કરી છે, કેમ કે એની સંખ્યા કેટલી છે? 35 છે, અને ફ્રૂટ જ્યુસની સંખ્યા 28 જ છે। પાંચમા નંબરનું છે, સૌથી વધુ ભાવતી વસ્તુ કઈ છે? સૌથી વધુ ભાવતી વસ્તુ કઈ છે? તો આઈસ્ક્રીમ, જો શું આવશે એમાં? આઈસ્ક્રીમ, બરાબર છે। વસ્તુ પૂછી છે એટલે અહીંયા લખીશું આઈસ્ક્રીમ, સંખ્યા પૂછી હોત તો શું આવત? 50। તેની પસંદગી કેટલા બાળકોએ કરી છે? તેની પસંદગી કેટલા બાળકોએ કરી છે? તો શું આવશે? હવે શું આવશે? સંખ્યા લખવાની છે, કેટલા બાળકોએ કરી છે? તો કે 50, બરાબર છે। સૌથી વધુ કઈ વસ્તુ ભાવે છે? તો કે આઈસ્ક્રીમ। કેટલા બાળકોએ તેની પસંદગી કરી છે? તો કે 50 બાળકોએ કરી છે। છઠ્ઠા નંબરનું છે, સૌથી ઓછી ભાવતી વસ્તુ કઈ છે? સૌથી ઓછી ભાવતી વસ્તુ કઈ છે? તો સૌથી ઓછી ભાવતી વસ્તુ કઈ છે? તો કે જો ચાર્ટમાં છાસ, બરાબર છે। કેટલા બાળકોએ તેની પસંદગી કરી છે? તો કે 25, બરાબર છે। તો આ રીતે પૂછાય તો તમને આવડવું જોઈએ। ત્યાર પછી પ્રશ્ન નંબર 7 આવે છે, એમાં શું કહે છે જુઓ, કે ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચમાં ભારતના 5 ખેલાડીઓએ કરેલા રન છે, એ રન પ્રમાણે નીચેની માહિતી પરથી શું કરવાનું છે? પ્રશ્નોના જવાબ લખવાના છે, બરાબર છે। તો ચાલો, ખેલાડીઓ આપ્યા છે અને એના રન આપ્યા છે, તો ખેલાડીનું નામ અને અહીંયા આપ્યા છે તેના કરેલા રન। ચલો, ખેલાડીનું નામ પહેલા છે ધોની, ધોનીએ 65 રન કર્યા છે। રોહિત શર્મા, તો એણે કેટલા રન કર્યા છે? તો કે 95। વિરાટ કોહલી, એને 100 રન કર્યા છે। રહાણે, તો એને કેટલા રન કર્યા છે? તો કે 65। સુરેશ રૈના, એ
એને કેટલા રન કર્યા છે તો કે 57 બરાબર છે હવે શું કરવાનું છે જુઓ પ્રશ્નોના જવાબ આપ્યા છે આ ચાર્ટના આધારે તો જુઓ પહેલા નંબરનો પ્રશ્ન શું કહે છે તો કે સૌથી વધારે રન કોણે કર્યા જુઓ ચાર્ટમાં સૌથી વધારે રન કોણે કર્યા અહીંયા ખાલી જગ્યા આપી છે અને પાછળ આપ્યું છે કેટલા ચલો સૌથી વધારે રન કોણે કર્યા છે તો કે વિરાટ કોહલીએ કેટલા રન 100 રન તો તમારે પહેલી ખાલી જગ્યામાં લખવાનું છે વિરાટ કોહલી અને કેટલા તો કે 100 બરાબર છે ત્યાર પછી બીજા નંબરની છે રોહિત શર્મા 100 રનથી કેટલા રન દૂર રહ્યો રોહિત શર્મા 100 રનથી કેટલા રન દૂર રહ્યો ચલો જુઓ જો રોહિત શર્માએ પહેલાં તો કે એને કેટલા રન કર્યા છે એ તમારે એ વસ્તુ જોવી પડે તો કેટલા રન કર્યા છે 95 શું પૂછ્યું છે 100 રનથી કેટલા રન દૂર રહ્યો છે જો એને 100 રન કરવા હોય તો બીજા કેટલા રન કરવા પડે હજી તો કે 5 એટલે કે 5 રન દૂર રહ્યો છે બરાબર છે ત્યાર પછી ત્રીજા નંબરનું છે કોના કોના રન સરખા થયા કોના કોના રન સરખા થયા ચલો ચાર્ટમાં જુઓ જુઓ કોના કોના રન સરખા થયા છે તો કે ધોની અને રહાણેના બંનેના 65-65 છે એટલે અહીંયા લખીશું ધોની અને રહાણે બરાબર છે ત્યાર પછી ચોથા નંબરનું છે ચલો શું કહે છે આ 5 ખેલાડીઓમાંથી સૌથી ઓછા રન કોના છે આ 5 ખેલાડીઓમાંથી સૌથી ઓછા રન કોના છે ચલો આ 5 ખેલાડીઓના રન આપ્યા છે એમાં સૌથી ઓછા રન કોના છે તો કે સુરેશ રૈનાના બરાબર છે તો અહીંયા લખીશું સુરેશ રૈના બરાબર છે ત્યાર પછી ચલો 5મા નંબરનું છે શું કહે છે જો ધોની અને સુરેશ રૈનાના રનનો તફાવત જણાવો ધોની અને સુરેશ રૈનાના રનનો તફાવત જણાવો તો ચલો ધોની અને સુરેશ રૈનાના રનનો તફાવત જોવાનો છે તો ધોનીએ 65 રન કર્યા છે સુરેશ રૈનાએ 57 રન કર્યા છે મેં આગળ કહ્યું હતું એ પ્રમાણે કે બે વસ્તુ વચ્ચેનો કે ગમે તે બે વસ્તુઓ વચ્ચેનો તફાવત તમારે શોધવાનો હોય તો શું કરવું પડે બાદબાકી તો 65માંથી 57 બાદ કરો એટલે ધોની અને સુરેશ રૈનાના રનનો તફાવત તમને મળી જાય બરાબર છે 5માંથી 7 જાય નહીં તો શું કરવું પડે 10કો લેવો પડે 6માંથી 1 દશક આગળ લાવીએ એટલે 5 ઉપર 15 થાય અને 1 દશક ઓછું થાય 15માંથી 7 જાય તો 8 5માંથી 5 જાય તો 0 કેટલો તફાવત છે બંને વચ્ચેનો તો કે 8 રનનો તફાવત છે બરાબર છે છઠ્ઠા નંબરનું છે ધોનીએ 100 રન ફટકાર્યા સાચું કે ખોટું ધોનીએ 100 રન ફટકાર્યા સાચું કે ખોટું તો જુઓ ચાર્ટમાં સાચું છે કે ખોટું છે તો કે ખોટું છે ધોનીએ 100 રન ફટકાર્યા નથી 65 રન જ ફટકાર્યા છે 100 રન કોણે ફટકાર્યા છે વિરાટ કોહલીએ તો આ રીતે તમને બે વસ્તુઓ વચ્ચેનો તફાવત પૂછાય કોણે કેટલા રન પૂછાય કુલ રન પૂછાય તમને એવું પૂછાય કે ધોની અને રોહિત શર્માના કુલ રન કેટલા થાય તો શું કરવું પડે આ બંનેનો સરવાળો કરવો પડે બરાબર છે તો આ રીતે તમને વિવિધ પ્રશ્નો પૂછાય તો આવડવા જોઈએ થેન્ક યુ